સૌનું લોકમંચમાં સ્વાગત કરું છું. દર્શક મિત્રો, લોકમંચમાં હું આજે જ્યારે વિષય કહું એની પહેલાં હું એ વિષય માટે થોડી ચર્ચા કરવા માંગુ છું, એટલે અંતમાં આપ વિષયના અનુભૂતિને સમજી જશો કે હું કયા વિષયને લઈને વાતચીત કરી રહ્યો છું. દર્શક મિત્રો, હું આજે એક એવા ધર્મના લોકોને લઈને વાતચીત કરી રહ્યો છું કે જે ધર્મના લોકો ખૂબ જ ઘણા બધા સદીઓ પહેલાં ભારતે આવ્યા. ભારતે આવ્યા એટલું જ નહીં, ભારતમાં દૂધમાં જેમ સાકર ભરી જાય એમ એ ભળી ગયા, અને આજની તારીખમાં એવું છે કે એ ધર્મ ભારતનો જ ધર્મ હોય એવી રીતે લાગી રહ્યું છે. ઓરિજિનલી ભારતનો ધર્મ ન હતો, પરંતુ આજે ભારતમાં એકાંકિત થઈને આજે ભારતીય જે બધા બની ગયા છે. દર્શક મિત્રો, એ ધર્મ એ સૌથી પહેલા બેરિસ્ટર, એ ધર્મ એ સૌથી પહેલા પાયલટ, એ ધર્મ એ સૌથી પહેલા ભારતીય એસેમ્બલીમાં કોઈ રિપ્રેઝેન્ટ કરનાર અંગ્રેજો સમયમાં જે હતા એ ધર્મે આપ્યા છે. એ ધર્મની હું શું વાત કરું, એમાંથી એમાં જો હું એની વાત કરવાનું શરૂઆત કરું તો ઘણા બધા કલાકો નીકળી જાય, એટલું સારા બધા કામ કર્યા છે. એ ધર્મના વ્યક્તિઓ એન્ટરપ્રિન્યર્સ બન્યા છે, એ ધર્મના વ્યક્તિઓમાંથી આપણને ટાટા કે વાડિયા મળ્યા છે. જી હા દર્શક મિત્રો, હું આજે પારસી ધર્મની વાત કરી રહ્યો છું. એ ધર્મ કે જે ભારતમાં સદીઓ પહેલા આવ્યો, ખૂબ જ શાંતિમય વાતાવરણની સાથે રહ્યો, અને આજે ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોઈ પણ ધર્મ હોય ભારતમાં, પરંતુ પારસી ધર્મ સૌથી વધુ શાંતિપ્રિય ધર્મ હોય. તો આજે આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરવાની છે. મારી સાથે જે ગેસ્ટ જોડાયા છે હું એમનો પરિચય આપને કરાવી દઉં. મારી સાથે રુઝાન ખંભાતા કે જેઓ સોશિયલ એન્ટરપ્રિન્યોર છે એ જોડાયા છે. આપનું સ્વાગત છે રુઝાનજી. રુઝાનજી, સૌથી પહેલો પ્રશ્ન નહીં પરંતુ હું એક તર્ક પૂછીશ, ક્યારે પારસી ધર્મ ભારતમાં આવ્યો, એ લોકો ક્યારે આવ્યા અને શું એની હિસ્ટ્રી હતી, જરા અમારા દર્શક મિત્રોને એનો એનાથી એકાંકિત કરાવો, એનો પરિચય આપો. સી, વર્ષો પહેલા જેમ તમે કહ્યું, વી હેવ બીન ઇન્ડિયામાં, અમે આવ્યા હતા, અમે લેન્ડ થયા આપણા સંજાન બંદર પર, અને અમે ઈરાન છોડ્યું એટલા માટે કારણ કે અમને ત્યાં દમન થતું હતું. ઇન ટર્મ્સ ઓફ દે વોન્ટેડ ટુ કન્વર્ટ અસ, ત્યાંના રાજા અમને કન્વર્ટ કરવા માંગતા હતા. કન્વર્ટ એટલે દે વોન્ટેડ અસ ટુ લીવ અવર રિલિજન, અમારું રિલિજન છોડી અને બીજું રિલિજન અપનાવવા માટે. અમે અમારા રિલિજનને પ્રોટેક્ટ કરવા માટે ત્યાંથી બધી બોટોમાં અમે નીકળ્યા અને વી કેમ ટુ સંજાન. હવે જ્યારે અમે સંજાન ઉતર્યા ત્યારે ત્યાંના રાજા હતા મિસ્ટર રાણા સાહેબ રાજા હતા, તો ત્યાંના રાજાને અમારા જે પ્રિસ્ટ હતા તે એક સંદેશો મોકલાયો કે અમારે તમે અમે અહીંયા આવીતા આવ્યા છીએ અને તમે અમને એઝ અ જસ્ટિંગ ઇમિગ્રન્ટ ને તમે અહીંયા અમને રહેવા દો, સ્વીકાર કરો, સ્વીકાર કરો. તો રાણા સાહેબે એક પેલું શું કહેવાય દૂધનું વાટકો લીધો, દૂધનો વાટકો છલ છલ ભરેલો હતો અને મોકલ્યો અને એવું કહેવા માંગ્યું કે ભાઈ અહીંયા અમારે પેક જામ છે, ફૂલ છે, તમે આયા છો સારું છે પણ અમે તમને અહીંયા નહીં રાખી શકીએ. તો અમારા પ્રિસ્ટે બહુ જ સરસ ચીજ કરી, સાકર લીધી, એ દૂધના વાટકામાં નાખી અને હલાયું એટલે સાકર ભલી ગઈ, ભલે દૂધ સાથે ભલી ગઈ અને દૂધમાં મીઠાશ પેદા થઈ. એ રીતે મેસેજ મોકલ્યો અમારા પ્રિસ્ટે કે અમે તો અમે તમારા લોકો જોડે ભલી મળી જઈશું અને અહીંયા મીઠાશ ફેલાવશું. એટલે આથી જે રાણા સાહેબ રાજા હતા એ ખુશ થઈ ગયા અને એમને અલાવ કર્યા અમને અહીંયા સંજાનમાં આવવા માટે. પછી એવું થયું કે એમને ચારેક શરત મૂકી. શરત એવી હતી, એ આ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એ અમે આજ સુધી પાલી રહ્યા છીએ, કે શરત હતી કે સૌથી પહેલા શરત હતી કે તમારે ગુજરાતી બોલવાનું. તો અમે કહ્યું ઓકે ડન, અમે ગુજરાતી બોલશું. બીજી શરત હતી કે જે ત્યાંનું પહેરવેશ હતું, સાડી હતું, તમારે એ પહેરવાની. વી સેડ ઓકે ડન. ત્રીજી, તમારે વેપન્સ નહીં રાખવાના. ઓકે, અમે વેપન્સ નહીં રાખ્યા. ચોથી, કે અમારી બધી ક્રિયાઓ એટલે અમારા બધી રિલીજીયસ એક્ટિવિટી, જાણે કે અમારા તમે જોશો વેડિંગ કે બધી રિલીજીયસ એક્ટિવિટીઝ આફ્ટર સનસેટ થાય છે. વી સેડ ઓકે ડન. અને પાંચમી ઇમ્પોર્ટન્ટ ચીજ, બહુ જ ઇમ્પોર્ટન્ટ, જે એ વખતે ઇન્ડિયામાં બહુ પ્રીડોમિનન્ટ હતી, કે તમારે કોઈને કન્વર્ટ નહીં કરવાના. અમે સર ઓબ્વિયસલી અમે પોતાના જાતના ધર્મમાં માને છે અને વી ડોન્ટ વોન્ટ કે અમે બીજા ધર્મોના લોકોને અમારા પારસી બનાવીએ, ઝોરાસ્ટ્રિઝમ ફોલો કરાવીએ, અમારે કન્વર્ટ નથી કરવું. એટલે આ રીતે અમે આજ સુધી એ બધી શરતો પાલી રહ્યા છીએ, માની રહ્યા છીએ અને તે આપ બધા જોઈ રહ્યા છો. એટલે ધીસ ઇઝ હાઉ ધ હોલ સ્ટોરી ઓફ પારસીઝ કમિંગ ટુ ઇન્ડિયા સ્ટાર્ટેડ. બીજી વાત કે અમે શું કર્યું, અમે ત્યાંથી અમારું એક વી પ્રે ટુ ફાયર, અમે ફાયર ગોડને પ્રે કરીએ જેને અમે આતશ કહીએ, અને એના પર અમારી એક નાની એ બી છે કારણ કે અમે પારસીઝ વી આર વેરી પેટ્રિયોટિક ઓલ્સો, તમે જોશો તો વી આર વેરી પેટ્રિયોટિક એન્ડ વી આર વેરી રિલિજિયસ એઝ સચ, અને અમે અમારા રિલિજનને પ્રોટેક્ટ કરવા આપણે વાત કરશું બધું શું ચાલે છે એ બધું. પણ એક નાની પ્રેયર હતી મારે, આઈ વોન્ટ ટુ શેર વિથ યુ, જે બહુ ઓછા લોકોએ સાંભળી હશે, કે વતન અને ધર્મ પર, અમારા પારસીઝમાં અમે કહીએ છીએ વતન અને ધર્મ પર સદા દેજો જાન, સદા રહેજો આતશના પાસબાન, એ આતશ વિના કુલ જગ અંધકાર,
એ આતશ વિના કુલ જગ અંધકાર એ આતશ કરશે સંકટ ની વાર. સમને ઝુકાવો ઓ ઝરથુસ્ત્રિયાન, સમને ઝુકાવો ઓ ઝરથુસ્ત્રિયાન, એ આતશ કરશે રોશન જહાન. એટલે અમે આખી ફિલોસોફી પર અમારું ધર્મ ચાલે છે. તમે ફિલોસોફીની વાત કરી, હું બીજો પ્રશ્ન પૂછવાનો હતો આમ તો, પરંતુ ફિલોસોફી ઉપર જ આવી જાઉં. ગુડ થોટ્સ, ગુડ ડીડ્સ, ગુડ એ વિષય પર તમારો, અમારા જે પૈગંબર, અમે એને પૈગંબર કહીએ, એમને કીધું હતું કે આપણે અમારો જેને કે હરેક હરેક રિલિજનનું એક સંક્ષેપ હોય છે, અમારામાં હુમ્મત, અમે પર્શિયન લેંગ્વેજ, કારણ કે ત્યાંથી આવ્યા એટલે પર્શિયન લેંગ્વેજ અમારી હોય, એટલે પર્શિયન લેંગ્વેજ માં હુમ્મત તો હુકત તો હવરહસ્ત, એટલે વી હેવ ટુ ફોલો ગુડ થોટ, એટલે અમારે ગુડ થોટ્સ રાખવાના, ગુડ વર્ડ્સ અને ગુડ ડીડ્સ. ગુડ ડીડ્સ એટલે સારા કામ કરવાના. એટલે અમારો આખો રિલિજન હુમ્મત તો હુકત હવરહસ્ત પર ચાલે છે, ગુડ થોટ્સ, ગુડ વર્ડ્સ, ગુડ ડીડ્સ. બીજા ઘણા રિલિજનો અલગ અલગ ફંડામેન્ટલ હોય છે, અને અમારા રિલિજનમાં એક બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ સારી ચીજ છે જે મને બહુ ગમે છે, અને તમે જોતા હશો, અમે બધા વી ડોન્ટ બિલીવ ઇન, મે બી અમે એનો વર્ડ યુઝ કરીએ કે અમારે અમારે ત્યાં અપાસ જેવું કશું ના હોય, યા અમારે બીજા બધા જે ટ્રેડિશનલ રિલિજિયસ બધા હોય છે વેઝ એન્ડ મીન્સ, કે આમ પેલું આ કરવાનું, અમારે કઈ જ નહીં, અમારે ખાઈ પી, અને અમારા ભગવાન કહે છે કે આપણા બોડી પર કોઈ દિવસ ટોર્ચર નહીં કરવાનું. વી હેવ ટુ બી હેપી, વી હેવ ટુ બી હેપી એન્ડ હેપી ગો લકી એન્ડ એન્જોય લાઈફ એન્ડ સી ટુ ઇટ, હેવ અ પોઝિટિવ એન્વાયરમેન્ટ. કારણ કે જયારે તમે એન્જોય લાઈફ કરો છો, એનો મતલબ એ છે કે તમે પોતે બી ખુશ થાવ છો અને બીજાને બી ખુશ રાખો છો. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અમારું ધર્મ અમને એ શીખવાડે છે, ગુડ થોટ, ગુડ વર્ડ, ગુડ ડીડ્સ, એન્ડ બી હેપી એન્ડ મેક અધર્સ હેપી. જી, તમે ગુડ ડીડ્સ ની વાત કરી એટલે મને એક વિષય યાદ આવે છે કે આપના ધર્મમાં એવું ખાસ જોવામાં આવતું હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય એના પછી એની કેવા પ્રકારની પ્રક્રિયા હોય છે, એના લઈને ઘણા બધા નેગેટિવ થોટ્સ સમાજમાં પ્રવર્તતા હોય છે કે આવું કેમ, તો એના વિષય પર જરા પ્રકાશ. તમે બહુ એક સરસ ક્વેશ્ચન પૂછ્યો, થેન્ક યુ ફોર ધેટ. તમે બી અમુક સારું કર્યું છે. ધ ક્વેશ્ચન ગોઝ લાઈક ધીસ કે અમારે અમારે વર્ષોથી આજ ચાલે છે, અને અમારું એ સોચ એ છે કે આપણું જયારે બોડી, આપણે જયારે મરી જઈએ ત્યારે બી આપણું બોડી કોઈને કામ લાગુ છે. જેમ અત્યારે આપણે ઓર્ગન ડોનેશનની વાત કરીએ છીએ, અમે વર્ષોથી એ માનીએ છીએ કે જયારે લેટસ નોર્મલી બીજા રિલિજનોમાં તમને અગ્નિદહન કરે યા તમને બરી કરી દે, અમારું બોડી એ લોકો કઈ રીતે ડીકમ્પોઝ કરાવે કે એ લોકો અમારે ટાવર ઓફ સાયલન્સ કહેવાય, એટલે આમ ઉપર એકદમ હિલરોક પર હોય, કુવા જેવું હોય, અંદર ત્યાં બોડી જઈને મૂકે, ખાંધિયાઓ કહેવાય એ લોકો જઈને મૂકે, બધા નોર્મલ માણસો ના જઈ શકે, અને બીકોઝ ઓફ ધ રિલિજિયસ થિંગ્સ, અને પછી એ બોડી મૂકે અને પછી વિધિ કરીને, અને પછી જે વલ્ચર્સ હોય, વી બિલીવ ઇન નેચરલ વે, એટલે જે વલ્ચર્સ હોય એ વલ્ચર્સ આવીને અમારા બોડીને ખાય. એટલે વોટ વોઝ ધ લોજિક બિહાઇન્ડ ઇટ, મોટો બિહાઇન્ડ ઇટ એ હતો કે આફ્ટર અવર ડેથ ઓલસો અમારું બોડી કોઈને કામ લાગે. જી, એટલે વી બિલીવ કે આપણે ધીસ ઇઝ આવર, એટલે એ પ્રથાની અમારી રીત છે, અને વી બિલીવ ઇન ધેટ ટ્રેડિશન અને વી વોન્ટ ટુ પ્રિઝર્વ ધેટ ટ્રેડિશન. ભલે અત્યારે એક ચેલેન્જ અમારા માટે થઈ છે કે વલ્ચર્સ ઓછા થઈ ગયા છે બીકોઝ ઓફ ધીસ ક્લાઇમેટિક રીઝન્સ એન્ડ એવરીબડી નોઝ ધ રીઝન, બટ હજી બી અમે એ પર સ્ટેન્ડ સ્ટીલ કરીએ છીએ કે અગર વલ્ચર્સ ઓછા છે તો આપણે વલ્ચર ફાર્મ કરીએ, વલ્ચર બ્રીડિંગ કરીએ, એન્ડ વી સી ટુ ઇટ કે વી પુટ ઇન મોર વલ્ચર્સ. બટ અમારા જે ટ્રેડિશનલ પ્રોસેસ છે, વી આર સ્ટીલ હોલ્ડિંગ ઓન ટુ દેટ કે વી શુડ, અવર બોડી શુડ ગેટ ડીકમ્પોઝ એન્ડ બી યુઝફુલ નેચરલી. તમે જયારે ટ્રેડિશનની વાત કરો છો, પરંતુ મને એમ પ્રશ્ન થાય છે કે ટ્રેડિશન ક્યારે હશે, જયારે તમારી ઉપયુક્ત સંખ્યા હોય ત્યારે. આજની તારીખમાં તમારી સંખ્યા ખૂબ જ ઓછી થઈ રહી છે, આ સમાજની સંખ્યા પૂરા વિશ્વમાં ખૂબ જ ઓછી થઈ રહી છે, અને એની પાછળ ઘણા બધા કારણ છે. એમાં એક કારણ એ બી હોઈ શકે, પોઝિટિવલી બી લઈ શકાય, કે હાઈ લિટરસી રેટ છે, ખૂબ જ બધા ભણેલા અને ગણેલા બહુ સારી વ્યક્તિઓ છે, અને એવું પણ જોવામાં આવતા હોય છે કે ખૂબ જ મોટી ઉંમરે લગ્ન કરતા હોય છે. તો આની પાછળનું કારણ શું છે? સૌથી પહેલા તો આજે સંખ્યા ઓછી છે, અમને માઇક્રો મિની કમ્યુનિટી કહેવામાં આવે છે. યસ, તો અમે માઇનોરિટીમાં આવીએ છીએ. આઈ એમ પ્રાઉડ ટુ સે કે અમે માઇનોરિટીનો કોઈ બી ફાયદા લાભ નથી લેતા, જે બીજી બધી માઇનોરિટી કમ્યુનિટી છે, લેટ્સ સે બુદ્ધ, જૈન, ક્રિશ્ચિયન, મુસ્લિમ, સિખ્સ, એ બધા લે છે, પણ અમારા ધર્મમાં અમે કોઈ દિવસ એ માંગ્યા બી નથી, ભલા આપ્યા છે પણ અમે લેતા બી નથી સામેથી ચાલી. હવે જયારે માઇક્રો મિની કમ્યુનિટી છે, જેમ તમે વિચારણા કરો છો, વર્લ્ડના બધા ઘણા લોકો વિચારણા કરી છે, અત્યારે આખા વર્લ્ડમાં આઈ થિંક વી આર અરાઉન્ડ 80-85,000 ટોટલમાં વર્લ્ડમાં. એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે કેટલી માઇક્રો માઇક્રો મિની કહેવાય, બરોબર છે? પણ વર્ષોથી આ છે ને રહેશે, અમને એની ચિંતા નથી. યસ, વી આર ટ્રાઇંગ ટુ પ્રિઝર્વ અવર, અમારી ચિંતા અમારે ટ્રેડિશન્સ પ્રિઝર્વ કરવાની છે. અમને ખબર છે કે એવું કઈ નથી કે અમે એક્સટિંક્ટ થઈ જવાના છીએ, સમવેર ઓર ધ અધર એ જ ચાલ્યા કરશે, નાનું મોટું, પણ વી વિલ બી ધેર ફોર યર્સ ટુ કમ. કારણ કે આ જે ફિગર્સ આપ્યા બી એ જ ચાલે છે.
પણ આ એક ઇન્ટરકાસ્ટ મેરેજ ના લીધે પણ વી ડોન્ટ બિલીવ ઇન કન્વર્ઝન. નથી અમે કોઈને આવા દેતા અમારા રિલિજનમાં, ક્યાં ક્યાં જબરજસ્તી કે ઘણા લોકો ઇનફેક્ટ દે વોન્ટ ટુ દે લાઈક અવર રિલિજન, દે લાઈક અવર ધીસ થિંગ, પણ અમે અલાઉ નથી કરતા. સેકન્ડ, અમારામાં બી જેમ બીજા રિલિજન્સમાં બી છે કે ઇન્ટરકાસ્ટ મેરેજ અલાઉડ નથી, ને અગર અલાઉડ હોય છે તો અમારામાં બી એ છે કે અગર છોકરો આઉટ ઓફ કાસ્ટ છોકરી લાવે તો વાંધો નહીં, પણ અગર છોકરી આઉટ ઓફ કાસ્ટ પરને છે તો એના કાસ્ટમાંથી નીકળી જાય છે. અગર છોકરો આઉટ ઓફ કાસ્ટ છોકરી લાવે છે તો જેના બાળક છે તે કેન બીકમ ઝોરાસ્ટર્સ. અમારી એક નવજોત કરીને ક્રિયા હોય છે જે લેડીઝ ને જેન્ટ્સ, અમારા વર્ષોથી તમે જોતા હશો તો વર્ષોથી અમારામાં ઇક્વેલિટી હતી. જેમ બીજા રિલિજન્સમાં ખાલી છોકરાઓ જનો એ બાંધે, અમારામાં બહેનો બી બાંધે ને ભાઈઓ બી બાંધે, એટલે અમારી ઇક્વેલિટી પહેલાથી ચાલતી હતી. સાથે સાથે ઇક્વેલિટી સાથે સાથે અમારો જે ભણવાનો રેશિયો હોય, કારણ કે ઇફ યુ સ્ટડ તમારું છે વર્ષોથી, અમારામાં દીકરીઓને બી પહેલાથી ભણાવે. અમારામાં કોઈ દિવસ દીકરો અલગ દીકરી અલગ કશું જ નહોતું, એવરીબડી વોઝ ઇક્વલ. જે મેં ના કહ્યું કે નવજોત સ્ટાર્ટિંગ ફ્રોમ અવર બેઝિક થિંગ્સ આપણા જે રિલિજનની છે, એટલે એનાથી શું થતું હતું કે અમારી બહેનો બી બહુ ભણે છે ગણે છે. હવે એમાં હવે જયારે તમે મેરેજ ની વાત કરો છો તો અમારા રિલિજનમાં, એટલે અમારા કમ્યુનિટીમાં, આઈ શુડ યુઝ ધ વર્ડ કમ્યુનિટી ના, અમારા કમ્યુનિટીમાં પહેલાથી એવું છે કે જેમ બીજા કમ્યુનિટીમાં એવું નથી કે ભાઈ હવે જે 18 વર્ષથી પરણાવી દો. વી બિલીવ કે વી બિલીવ ઇન લિટલ બીટ ઓફ ઇન્ડિપેન્ડન્સ ઇન ટર્મ્સ ઓફ ફ્રીડમ, છોકરી ઈચ્છે ત્યારે પરણે. એટલે આ બધાની પોઝિટિવ ઇફેક્ટ બી છે ને નેગેટિવ ઇફેક્ટ બી છે, એમાં કોઈ ડાઉટ નથી. નેગેટિવ એટલે વોટ એવર, આઈ વુડ નોટ કોલ ધેટ 100% નેગેટિવ, બટ સમથિંગ વિચ ઇઝ બીકોઝ ઓફ વન ઓફ ધીઝ રીઝન્સ. કોન્સ ઓર યસ હોય એક્ઝેક્ટલી, એટલે બીકોઝ ઓફ ધીઝ રીઝન્સ ઓબ્વિયસલી અમારે જે મેરેજ રેશિયો છે, એટલે જે છોકરીઓ જે ઉંમર પર પરની જવી જોઈએ, એમાં થોડું આગળ પાછળ થઈ ગયું છે. કારણ કે જયારે બહેનો ભણે એટલે અત્યારે બીજી કમ્યુનિટીમાં બી ફેસ થાય છે, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન પટેલ કમ્યુનિટીમાં બી આ ફેસ થઈ રહ્યું છે કે બહેનો વધારે ભણી લે છે એટલે પછી પટેલના છોકરાઓ એટલા ભણતા નથી, એટલે એક ઇસ્યુ છે. પણ ફાઇન, ધેટ કેન બી હેન્ડલ, એવું નથી કે ઇટ કેન નોટ બી હેન્ડલ, બટ ધીસ ઇઝ ઓલસો અમારા બી કમ્યુનિટીમાં આ ઇસ્યુ છે. એટલે આ બધા જે નાના મોટા ઇસ્યુઝના લીધે થયું છે શું, અને બીજું કે વી એઝ જે બીજી કમ્યુનિટીમાં બે બે ચાર ચાર છ છ છોકરાઓ કાઢે એવી રીતે અમારા કમ્યુનિટી પર તો એક જ ઇસ્યુ કરે યા બે ઇસ્યુ કરે એટ ધ મોસ્ટ મેક્સિમમ ટુ મેક્સિમમ. એટલે આ બધાના રીઝનના લીધે થયું છે શું કે અમારા, અગર આઉટફો ઇન્ફોની વાત કરો તો ડેથ રેટ વધારે છે પણ ન્યુ બર્થ ઓછા છે બીકોઝ ઓફ ધીસ લેટ મેરેજીસ ઓર નો મેરેજીસ એન્ડ બીકોઝ ઓફ ધીસ કન્વર્ઝન કે ગેટિંગ મેરીડ આઉટ ઓફ ધ કાસ્ટ. એટલે આ ઇસ્યુ છે, પણ નાઉ નો વી આર ટ્રાઇંગ ટુ હેન્ડલ ઇટ ઓલસો. એવું નથી કે વી આર નોટ ટ્રાઇંગ ટુ હેન્ડલ ઇટ, કમ્યુનિટીને ચિંતા છે અને કમ્યુનિટી એની પર કામ કરવાની કોશિશ કરે છે. ફ્રેન્કલી સ્પીકિંગ એટલા પોઝિટિવ રિઝલ્ટ હજી આવ્યા નથી, બટ વી આર હોપફુલ કે ધીરે ધીરે આના પોઝિટિવ રિઝલ્ટ આવશે. કારણ કે હવે લેટ અસ ગીવ યુ વન